નમસ્કાર મિત્રો ધોરણ દસ ગણિતમાં આપ સૌનું સ્વાગત છે આ વિડિયોમાં આજે આપણે ધોરણ દસ ગણિતમાં ઉપયોગી થાય એવા કેટલાક વિશિષ્ટ દાખલા જોઈશું દાખલો એક વેપારી એક ફૂલદાની રૂપિયા છન્નુંમાં વેચે તો તેની પડતર કિંમત જેટલા ટકા નફો મળે છે ફૂલદાણીની પડતર કિંમત શોધો જ્યારે આ પ્રકારનો દાખલો હોય ત્યારે મિત્રો જે શોધવાનો છે એ સૌથી પહેલાં શોધી નાખીશું અહીંયા આપણે આ દાખલાની અંદર ફૂલદાણીની પડતર કિંમત શોધવાની છે એટલે હું સૌથી પહેલાં જે શોધવાનું છે એને ધારી લઈશ એટલે ફૂલદાણીની પડતર કિંમત છે એને હું ધારી લઈશ જેથી હું ફૂલ એવું લખીશ કે ધારો કે ફૂલદાની પડતર કિંમત જે છે એ રૂપિયા એક્સ છે જે આપણે શોધવાની છે હવે અહીંયા આપણને ફૂલદાની જે છે એ છન્નું રૂપિયામાં વેચે તો તેની પડતર કિંમત જેટલા ટકા નફો થાય છે એવું આપેલું છે હવે ફૂલદાની કિંમત જે વેચાણ કિંમત છે એ છન્નું રૂપિયા છે અને પડતર કિંમત જે છે એક્સ રૂપિયા છે અને એવું આપણને કહ્યું છે કે પડતર કિંમત જેટલા ટકા નફો થાય છે એટલે પડતર કિંમત જે આપણી એક્સ છે એના જેટલા ટકા એટલે કે એક્સ ટકા જેટલો નફો થાય છે આપણે એવું કહી શકીએ હવે ટકા જે છે એને હંમેશા સો સાથે સંબંધ હોય જેથી હું લખી શકું કે જો પડતર કિંમત રૂપિયા સો હોય તો રૂપિયા એક્સ નફો થાય પરંતુ આપણી પડતર કિંમત જે છે એ એક્સ ધારી છે જો પડતર કિંમત એક્સ હોય તો કેટલા રૂપિયા નફો થાય એવું આપણે લખી શકીએ જેથી અહીંયા આગળ સો રૂપિયા આવશે એટલે એક્સનો વર્ગ છેદમાં સો આપણને આ નફો મળ્યો આ દાખલા માટે જે નફો જે છે એ એક્સ નો વર્ગ છેદમાં સો થાય હવે આપણી પાસે સૂત્ર છે વેચાણ કિંમત બરાબર પડતર કિંમત વધતા નફો એટલે કે પડતર કિંમતની અંદર નફો ઉમેરી દઈએ એટલે આપણને વેચાણ કિંમત મળે કેમ કે આ દાખલામાં નફો થાય છે હવે વેચાણ કિંમત જે છે આપણને આપેલી છે રૂપિયા છન્નું પડતર કિંમત જે આપણે શોધવાની છે એને આપણે ધરી લીધી છે એક્સ અને નફો આપણે હમણાં જ શોધ્યો અહીંયા આગળ એક્સનો વર્ગ છેદમાં સો આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ જેથી આપણને છન્નું જે વેચાણ કિંમત છે બરાબર એક્સ એટલે કે પડતર કિંમત જે આપણે શોધવાની છે વત્તા નફો જે આપણે અહીં શોધ્યો એક્સનો વર્ગ છેદમાં સો હવે આ સમીકરણને વધુ સરળ બનાવવા માટે આપણે લસા સો વડે ગુણી નાખીશું જેથી છન્નું ગુણ્યા સો નવ હજાર છસો બરાબર સો ગુણ્યા એક્સ સો એક્સ વધતા સો ગુણ્યા આપદ એમનું એમ છે હવે અહીંયા આગળ હું અંશ અને છેદમાંથી સો સો ઉડાડી દઈશ જેથી મને આ એક્સનો વર્ગ છે સૌથી પહેલાં લખી દઈશ વત્તા આ સો એક્સ લખીશ અને આ છન્નું સો જે એને બરાબર નીવ આ બાજુ લાવતા ઓછા નવ હજાર છસો થશે અને એના બરાબર શૂન્ય થશે હવે મારે આના અવયવો પાડવા પડે એટલે કે ગુણાકાર જે છે એ ઓછા નવ હજાર છસો લાવવાનો અને સરવાળો જે છે એ વધતા સો લાવવાનો એટલે કે ઓછા નવ હજાર છસોના મેં મારે ગુણાકાર સ્વરૂપમાં એવા ભાગ પાડવાના કે ગુણાકાર છન્નું સો આવે અને સરવાળો જે છે એ વત્તા સો આવે જેથી હું લખી શકું ઓછા નવ હજાર છસોના જ હું આ બે ભાગ પાડીશ એકસો સાહીઠ ગુણ્યા હવે મારે વત્તા સો લાવવા છે જેથી હું અહીંયા આગળ વત્તા લખીશ અને અહીંયા આગળ ઓછા લખીશ જેથી વત્તા એકસો માંથી હું આ ઓછા સાહીઠ બાદ કરીશ એટલે મને વત્તા સો મળી જશે જે મારે જોઈએ છે વધતા હવે આ કિંમતો આપણે આમાં મૂકી અને એના અવયવ પાડીએ જેથી એક્સ નો વર્ગ વધતા એકસો સાહીઠ કરીએ આપણે તો સો એક્સ મળી જાય અને ઓછા નવ હજાર છસો એમના એમ હવે આપણે અવયવ પાડવા માટે બે બે ના જૂથ પાડીશું આ પહેલા બે પદોમાંથી હું એક્સ સામાન્ય લઈશ જેથી કૌશમાં એક્સ વત્તા એકસો સાહીઠ મળશે અહીંયા આગળ હું ઓછા સાહીઠ સામાન્ય લઈશ ઓછા સામાન્ય કાઢીશ એટલે અંદરના પદોરા નિશાન બદલાઈ જશે એટલે આ એક્સ ઓછાની જગ્યાએ થઈ જશે અને નવ હજાર છસોમાંથી હું સાહીઠ સામાન્ય લઈ લઉં તો મને વધતા મળશે હવે એક્સ વત્તા અને એક્સ વત્તા સાહીઠને હું સામાન્ય લઈ લઈશ જેથી પહેલા કૌશમાં આવશે એક્સ સાહીઠ એકસો સાહીઠ બીજા કૌંસમાં આ એક્સ આ ઓછા અને સાહીઠ મળશે હવે હું લખી શકું કે એક્સ વત્તા એકસો સાહીઠ બરાબર જીરો ગુણાકાર નું નિશાન છે આ વત્તા એકસો સાહીઠ બરાબરની આ બાજુ આવતા ઓછા એકસો સાહીઠ થશે અને એ જ રીતે અહીંયા આગળ એક્સ બરાબર આ ઓછા સાહીઠ બરાબરની જમણી તરફ આવતા વત્તા સાહીઠ થશે હવે આ એક્સ એ ફૂલદાની પડતર કિંમત છે હવે ફૂલદાણીની પડતર કિંમત કદી ઋણ ન હોઈ શકે એટલે લખીશ હું આ અશક્ય છે અથવા તો શક્ય નથી જેથી ફૂલદાણીની પડતર કિંમત રૂપિયા સાહીઠ શક્ય છે જેથી લખી શકાય કે ફૂલદાણીની પડતર કિંમત જે છે એ રૂપિયા સાહીઠ થાય દાખલો બે એક પેન રૂપિયા ચોવીસમાં વેચતા પડતર કિંમત જેટલા ટકા ખોટ જાય છે પેનની પડતર કિંમત રૂપિયા પચાસ કરતાં ઓછી છે તો પેનની પડતર કિંમત શોધો મેં આગળના દાખલામાં કહ્યું એ પ્રમાણે આ દાખલામાં પણ સૌથી પહેલાં આપણે શું શોધવાનું છે એ શોધી કાઢીશું આ દાખલામાં પેનની પડતર કિંમત શોધવાની છે હવે જે શોધવાનું છે એને આપણે ધરી લઈશું એટલે લખીશું કે ધારો કે પેનની પડતર કિંમત રૂપિયા એક્સ છે હવે અહીં પેનની જે વેચાણ કિંમત છે એ રૂપિયા ચોવીસ છે અને આપણને આપેલું છે કે પેન જે છે એ રૂપિયા ચોવીસમાં વેચતા આપણને પડતર કિંમત જેટલા ટકા ખોટ જાય છે પડતર કિંમત એક્સ છે એટલે એક્સ ટકા જેટલી ખોટ જાય છે હવે હંમેશા અહીંયા આગળ એક્સ ટકા ખોટ જાય છે એવું લખેલું છે ટકાને હંમેશા સો સાથે સંબંધ હોય જેથી લખી શકાય કે જો પડતર કિંમત રૂપિયા સો હોય તો રૂપિયા એક્સ જેટલી ખોટ જાય પરંતુ પડતર કિંમત સો રૂપિયા નથી પડતર કિંમત જે છે આપણે ધારી છે રૂપિયા એક્સ છે એટલે પડતર કિંમત રૂપિયા જો એક્સ હોય તો કેટલી ખોટ જાય જેથી લખી શકાય કે એક્સ ગુણ્યા એક્સ છેદમાં સો એક્સ ગુણ્યા એક્સ કરતા એક્સ નો વર્ગ છેદમાં સો રૂપિયા જેટલી ખોટ જાય આપણને હવે આપણે સૂત્ર લખીશું ખોટનું ખોટ બરાબર પડતર કિંમત ઓછા વેચાણ કિંમત ખોટ જે છે આપણે અહીં શોધી એક્સ નો વર્ગ છેદમાં સો પડતર કિંમત આપણે લીધી છે રૂપિયા અને વેચાણ કિંમત આપણને દાખલામાં આપેલી છે રૂપિયા ચોવીસ આ બધી કિંમતો આ સૂત્રમાં મૂકી દઈએ માટે એક્સ નો વર્ક છેદમાં સો બરાબર એક્સ ઓછા ચોવીસ થશે આ આ જે પદ છે એને વધુ સરળ બનાવવા માટે આપણે લસા સો વડે ગુણી નાખીશું જેથી સો ગુણ્યા એક્સ નો વર્ગ છેદમાં સો બરાબર અહીં સો ગુણ્યા એક્સ ઓછા કરતા ચોવીસો મળશે હવે આ છેદમાં સો ને આપણે ઉડાડી દઈશું જેથી આના પછીનું પદ આ એક્સ નો વર્ગ આ સો એક્સ જે છે એને બરાબરની ડાબી તરફ લાવતા ઓછા સો એક્સ અને આ ઓછા ચોવીસો ને બરાબરની આ બાજુ લાવતા ફતા ચોવીસો થશે હવે આપણે આના અવયવ પાડીશું જેમાં ચોવીસોના એવા બે ભાગ પાડીશું ગુણાકાર સ્વરૂપે કે જેથી સરવાળો જે છે ઓછા સો આવે જેથી લખી શકાય ચોવીસો બરાબર સાહીઠ ગુણ્યા ચાલીસ છ ચોક ચોવીસ અને બે મીંડા ચોવીસો થાય હવે મારે ઓછા સો લાવવા છે સરવાળો જેથી નિશાન જે છે અહીંયા ગણું બંને ઓછા લખીશ ઓછા સાહીઠ અને ઓછા ચાલીસ ઓછા સાહીઠ અને ઓછા ચાલીસ કરીએ તો આપણને સરવાળો ઓછા સો મળશે ઓછા સો બરાબર ઓછા સાહીઠ અને ઓછા ચાલીસ હવે આ ભાગ પ્રમાણે આપણે એના અવયવ પાડીશું એક્સ નો વર્ગ આ સો ની જગ્યાએ ઓછા સાહીઠ એક્સ અને ઓછા ચાલીસ એક્સ વધતા ચોવીસો હવે બે બે ના ભાગ પાડીશું પહેલા બે ભાગમાંથી આપણે એક્સ સામાન્ય લઈ લઈશું જેથી એક્સ ઓછા સાહીઠ મળશે આ બંને પદોમાંથી હું ઓછા ચાલીસ સામાન્ય લઈશ જેથી એક્સ ઓછા મને સાહીઠ મળશે હવે એક્સ ઓછા સાહીઠ એક્સ ઓછા સાહીઠ હું સામાન્ય લઈ લઈશ જેથી મને બીજા કોશમાં એક્સ ઓછા ચાલીસ મળશે હવે એક્સ ઓછા સાહીઠ બરાબર શૂન્ય એ વચ્ચે ગુણાકારો નિશાન છે એટલે અથવા એક્સ ઓછા ચાલીસ બરાબર શૂન્ય જેથી એક્સની કિંમતો મળશે આપણને એક્સ બરાબર સાહીઠ અને એક્સ બરાબર ચાલીસ પરંતુ આપણને આપેલું છે કે પેનની જે પડતર કિંમત છે પચાસ કરતા ઓછી છે અહીંયા આ કિંમત પચાસ કરતા વધી જાય છે એટલે આપણે એને નહીં લઈ શકીએ આ કિંમતને જેથી આપણે ફરજિયાત આ જ કિંમત લેવી પડશે જેથી લખી શકાય આપણે આ જ કિંમત લઈશું જેથી લખી શકાય કે પેનની પડતર કિંમત છે રૂપિયા ચાલીસ થાય જો તમને મારો આ વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો જો તમારે આવા વધુને વધુ વિડીયો જોઈતા હોય તો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં